વાત કરી અમદાવાદની મોટા ભાગની બ્લડ બેંકોમાં બ્લડની અછત સર્જાતા કેન્સર એક્સિડન્ટ જેવા ઇમરજન્સી કેસમાં પેશન્ટને મુશ્કેલી પડી રહી છે. સૌથી મોટી મુશ્કેલી થેલેસેમિયાગ્રસ્ત પીડિત બાળકોને થવાની સંભાવના હવે વધી રહી છે. અત્યારે રેડક્રોસ સોસાયટીમાં 950 જેટલા થેલેસેમિયાના બાળકો રજીસ્ટર છે અને તેમાંથી રોજ 20-30 બાળકોને બ્લડ ચઢાવવામાં આવે છે. જુદી જુદી હોસ્પિટલમાં 150 યુનિટ બ્લડની માંગ રહેશે. જ્યારે અહીં રોજના માત્ર 20 લોકો બ્લડ ડોનેટ કરતા હોવાથી 4 દિવસમાં બેંક પાસે રહેલું બ્લડ ખૂટી જવાના પૂરા એંધાણ હાલ સર્જાઈ રહ્યા છે. અત્યારે ગરમીના સંજોગ વશાત અમદાવાદ રેડક્રોસ ખાતે બ્લડની અછત વર્તાઈ રહી છે. અમદાવાદ રેડક્રોસ ખાતે કરીબ 950 જેટલા થેલેસેમિયા બાળકો રજીસ્ટર થયેલા છે, જેમને દર 15 દિવસે 1-2 યુનિટ બ્લડની જરૂર હોય છે. અને બીજા સંજોગવશાત, જેમ કે ઓપરેશન હોય, કોઈનું હિમોગ્લોબિન ઓછું હોય, એવા દર્દી મળીને દરરોજ 150-170 જેટલા વ્યક્તિઓને બ્લડની જરૂર પડતી હોય છે, જેની સામે ફક્ત અત્યારે 25-30 વ્યક્તિઓ રક્તદાન કરી રહ્યા છે, જેનું મુખ્યત્વે કારણ સખત ગરમી, શાળા અને કોલેજોમાં વેકેશન અને ગરમીના કારણે લોકો જે આઉટ ઓફ સ્ટેશન ફરવા ગયા છે એ એક મેજર કારણો છે એના. અને એના કારણે જે બ્લડ અવેલેબલ છે, જે ફક્ત 3-4 દિવસ ચાલી શકે એટલું બ્લડ અવેલેબલ છે અમારી પાસે. અમદાવાદની મોટા ભાગની બ્લડ બેંકોમાં બ્લડની અછત સર્જાતા કેન્સર એક્સિડન્ટ જેવા ઇમરજન્સી કેસમાં પેશન્ટને મુશ્કેલી પડી રહી છે. સૌથી મોટી મુશ્કેલી થેલેસેમિયાગ્રસ્ત પીડિત બાળકોને થવાની સંભાવના હવે વધી ગઈ છે. અત્યારે રેડક્રોસ સોસાયટીમાં 950 જેટલા થેલેસેમિયાના બાળકો રજીસ્ટર છે અને તેમાંથી રોજ 20-30 બાળકોને બ્લડ ચઢાવવામાં આવે છે. જુદી જુદી હોસ્પિટલમાં 150 યુનિટ બ્લડની માંગ રહેશે. જ્યારે અહીં રોજના માત્ર 20 લોકો બ્લડ ડોનેટ કરતા હોવાથી 4 દિવસમાં આ બેંક પાસે રહેલું બ્લડ ખૂટી જવાના પૂરા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે. અમદાવાદની તમામ બ્લડ બેંકમાં બ્લડની અછત વર્તાય છે, ત્યારે વીટીવી આપને અપીલ કરી રહ્યું છે, રક્તદાન કરો અને લોકોના જીવ બચાવો. અમદાવાદની તમામ બ્લડ બેંકમાં હાલ બ્લડની અછત વર્તાઈ રહી છે. 4 દિવસ ચાલે તેટલું જ બેંકો પાસે બ્લડ બચ્યું છે. બ્લડની અછત વર્તાવા પાછળના કારણો અનેક છે, ખાસ કરી જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, આ સાથે જ વેકેશનનો માહોલ છે તેના કારણે પણ આ ઘટના ઘટી હોઈ શકે. પરંતુ વીટીવી આપને અપીલ કરી રહ્યું છે કે રક્તદાન કરો. અમદાવાદની બ્લડ બેંકમાં એબીઓ ઓબી નેગેટિવ બ્લડની અછત વર્તાઈ રહી છે. બ્લડની તંગી વચ્ચે વીટીવીની અપીલ છે, લોકોમાં વધુમાં વધુ રક્તદાન કરો, પોતાની નજીકની હોસ્પિટલમાં જઈ બ્લડ ડોનેટ કરો. 4 દિવસ ચાલે તેટલું જ હાલ બેંકો પાસે બ્લડ છે. ખાસ કરી થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો છે કે જેને નિયમિત બ્લડની જરૂરિયાત હોય છે, તેવા બાળકો માટે વધુ મુશ્કેલી ઊભી થાય તેવી શક્યતા છે. અને જેના કારણે જ વીટીપી દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે, થેલેસેમિયાગ્રસ્ત પીડિત બાળકોને હાલાકી પડશે. વીટીપીની અપીલ છે કે રક્તદાન કરો, કારણ કે રેડક્રોસ બ્લડ બેંકમાં રોજને 175 બોટલની જરૂરિયાત હોય છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં પણ રોજ જેટલી બ્લડની જરૂરિયાત છે તેની સામે ખૂબ જ ઓછું બ્લડ હાલ પણ મળી રહ્યું છે. 300 બોટલની સામે માત્ર 90 બોટલ બ્લડ મળી રહ્યું છે. શા માટે આ રીતે બ્લડની અછત ઉભી થઈ છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમારા સંવાદદાતા જયંતિ અમારી સાથે સળગતા સવાલમાં લાઈવ જોડાઈ ગયા છે. જયંતિ, જે રીતે વાત કરવામાં આવે અમદાવાદની તમામ બ્લડ બેંકોમાં બ્લડની અછત હાલ વર્તાઈ રહી છે, સૌથી પહેલા એ જાણવા માંગીશું કે આટલી મોટી અછત ઉભી થવાનું કારણ શું હોઈ શકે? મનીષા, ચોક્કસ જણાવી દઉં કે જે ખાસ કરીને ઉનાળાના વેકેશનના લીધે આ બ્લડ બેંકોમાં બ્લડની અછત સર્જાઈ રહી છે, એમાં ખાસ કરીને રેડક્રોસ જે છે, જેમાં થેલેસેમિયા પીડિત 950 જેટલા બાળકો નોંધાયેલા છે અને દરરોજ 30-35 જેટલા બાળકોને બ્લડ અહીંયા ચડાવવામાં આવે છે. એટલે જે થેલેસેમિયાના જે બાળકો છે એમની સામે કોઈ બ્લડ લેવામાં નથી આવતું, કોઈ દાતા પાસેથી માગવામાં નથી આવતું કે એમના પરિવાર પાસેથી નથી માગવામાં આવતું, કારણ કે આ રૂટીન પ્રોસેસ છે. એટલે રોજ 30 જેટલા એ છે, બાકીના જે હોસ્પિટલોમાં જે પણ દર્દીઓ હોય
એ અહીંયાથી 175 જેટલી બ્લડની જે યુનિટ છે લઈને જતા હોય છે. અને સામા પક્ષે અત્યારે જે ઉનાળો વેકેશન ચાલતો હોવાથી કોઈ પણ જગ્યાએ કેમ્પો નથી થઈ રહ્યા. ખાસ કરીને જે યુથ છે, જે કોલેજના સ્ટુડન્ટ છે, એ કોલેજના સ્ટુડન્ટ વેકેશનમાં છે, કોલેજો બંધ થઈ ચૂકી છે. ખાસ કરીને જે વાલીઓ છે, 10માનું 12માનું પરિણામ આવી રહ્યું છે અને પોતાના જે બાળકો છે એમને ક્યાંક ને ક્યાંક સેટ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે, એટલે કોઈ કેમ્પ થાય તો પણ કેમ્પો જતા નથી. એટલા માટે આ એક બહુ મોટી અછત સર્જાઈ છે અત્યારે. જયંતિ, જે રીતે હમણાં જ વીટીવી પર જે રીતે જાણવા મળ્યું તે પ્રમાણે ઉનાળુ વેકેશન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ અછત સર્જાય છે. બીજી તરફ જે પ્રવાસીઓ છે તે બહાર ફરવા ગયા છે, જેના કારણે પણ આ શક્યતા બની શકે ગરમીના કારણે. પરંતુ ઉનાળુ વેકેશન દર વખતે આવે છે, ગરમી પણ દર વખતે પડતી હોય છે, પરંતુ આજ વખતે શા માટે આટલી મોટી અછત સર્જાય છે? શું ક્યાંય કારોબાર ચાલી રહ્યો હોય તેવી ગંધ આવી રહી છે? મનીષા, ચોક્કસ જણાવીશ કે કારોબારની બાબતમાં, બ્લડની બાબતમાં છે તો એ ક્યાંક ને ક્યાંક તો એ થાય જ છે કે ઘણી વખત એવું થાય છે કે જે બ્લડ દાતા બ્લડ આપે છે એને જ્યારે જરૂરિયાત પડે છે ત્યારે બ્લડ કોઈક બેંક દ્વારા આપવામાં નથી આવતું, જેથી કરીને કેટલાક દાતાઓને એવું પણ ક્યાંક ને ક્યાંક થતું હોય છે કે મારું બ્લડ હું જ્યારે જરૂર પડે છે ત્યારે આપું છું ને મને જરૂર હોય છે ત્યારે મને આપવામાં નથી આવતું. પણ આ બધી વસ્તુની વચ્ચે જે ખરેખર જરૂરિયાતમંદ છે, જે થેલેસેમિયાના બાળકો છે અથવા જ્યારે ઇમરજન્સીમાં કોઈ હાર્ટનું ઓપરેશન હોય, કેન્સરનું ઓપરેશન હોય કે ડાયાલિસિસ હોય, એ એવા સંજોગોની અંદર 3-4 બોટલ બ્લડ, એક જ દર્દીને 3-4 બોટલ બ્લડ જોઈએ છે, જ્યારે એની સામે દાતાઓ બહુ ઓછું ડોનેશન કરતા હોય છે, જેના લીધે અછત સર્જાય છે. પણ ઠીક છે, ક્યાંક હોઈ શકે કોઈક એકાદ બેંકની આવી ભૂલ હોઈ શકે અથવા એકાદ બેંક ક્યાંકથી પૈસા લઈને જે બ્લડ આપી શકતી હોય, પણ એનો મતલબ એ નથી કે તમામ બેંકો ખરાબ હોય. એટલે વીટીવીની હંમેશા એક અપીલ રહી છે કે જે સારું છે તે સારું કરવા માટે હંમેશા લોકોને કહે છે. મનીષા, ખાસ કરીને મારી સાથે કેટલાક લોકો પણ જોડાયા છે જે છેલ્લા 5-1 વર્ષથી વારંવાર કેમ્પ કરે છે અને વિવિધ હોસ્પિટલોને બ્લડના યુનિટ આપે છે, પણ એ આ ઉનાળા વેકેશનના લીધે, ગરમીના લીધે કેમ્પ કરવા છતાં એમના કેમ્પમાં કોઈ માણસ આવ્યું નથી, એ પણ નિરાશ છે. હું ખાસ કરીને એ લોકો સાથે વાત કરાવીશ મનીષા, કે જે દર વર્ષે મોટી સંખ્યામાં યુનિટ આપે છે, આપ કેટલા યુનિટ આપો છો અને આ વખતે ખાસ કરીને આપ કેમ્પ ન કરવાના કારણો શું છે? મારું નામ ચેતન વાઘેલા છે અને મારી સંસ્થાનું નામ ફ્લાય હાઈ સ્લમ ફાઉન્ડેશન છે. છેલ્લા 5-1 વર્ષથી અમે લોકો બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, જેમાં થેલેસેમિયાના બાળકો માટે ખાસ કરીને અમે લોકો બ્લડ આપીએ છીએ, જેમાં ઘણા ટાઈમથી અમે લોકો સિવિલ હોસ્પિટલની જે બ્લડ બેંક છે તેની સાથે જોડાયેલા છે. પણ કોઈ કારણસર આ વર્ષ અમારું એવું ગયું છે કે ઉનાળાની આટલી ધમધમ તો તડકો આપણા માથે છે અને એના કારણસર કદાચ બ્લડ ડોનેશન કેમ્પમાં આપણે આપી શકતા નથી, કોઈ દાતાઓ આપણી પાસે આપી શકતા નથી બ્લડ. તો એ કારણસર કદાચ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અછત સર્જાઈ રહી છે અને દર વર્ષે અમે લોકો મિનિમમ 30-35 યુનિટ દર 3 મહિને, વર્ષમાં 4 વખત, દર 3 મહિને અમે લોકો 30-35 યુનિટ સિવિલ હોસ્પિટલને પૂરતા પાડીએ છીએ. તો મારી પણ અપીલ છે કે જે જરૂરિયાતમંદ બાળકો છે તે લોકોને આપણે બ્લડ પહોંચતું કરી શકીએ એવી હું તમને અપીલ કરું છું. ભલે તમને આટલી ગરમી લાગતી હશે અથવા વેકેશન ચાલી રહ્યું છે તો તમે લોકો ફરવાના મૂડમાં હશો, ક્યાંક ને ક્યાંક તમે ફરવા પણ ગયા હશો, પણ જ્યાં ત્યાં તમે જે તે જગ્યાએ તમે અવેલેબલ છો ત્યાં ગાડી તમારે નજીકની બ્લડ બેંક જોઈને ત્યાં તમારે બ્લડ પહોંચતું કરવું જોઈએ એવી મારી ખૂબ અપીલ છે આપને. મનીષા, ખાસ કરીને જે કહેવાય છે કે એનજીઓ સિવાય ઇન્ડિવિજ્યુઅલ લોકો જે પણ જગ્યાએ મળતા હોય છે તે ડોનેશન કરતા હોય છે. મારી સાથે એવા દાતાઓ પણ છે કે જે કોઈ ચોક્કસ એનજીઓમાં નહીં પણ પોતાની રીતે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે જઈને ડોનેશન કરતા હોય છે. એ ખાસ કરીને એમની સાથે વાત કરીશ કે આ જે સમસ્યા આવી છે એનું મુખ્ય કારણ શું હોઈ શકે? સી, આ જે સમસ્યા આવી છે મારા કહેવા પ્રમાણે એવું છે કે જેમ ચેતનભાઈ વાત કરી કે અત્યારે ગરમીને કારણે કેમ્પ ઓછા થાય છે. બીજું પણ એ પણ કહીશ કે હાઈકોર્ટનો ઓર્ડર છે કે જે પણ બ્લડ ડોનેશનમાં લેવામાં આવે એને તમે ડોનેશન તરીકે જ આપી શકો. ઠીક છે, જનરલી એવો ઓર્ડર છે કે 10 જે પણ બ્લડ ડોનેશન લેવામાં આવે એના 10% ડોનેશન એને ગવર્મેન્ટ હોસ્પિટલમાં આપવું પડે, બાકીનું જે 30% બ્લડ છે એ લોકો જે સિવિક બોડી હોસ્પિટલ્સ હોય એમાં આપવું પડે. અત્યારે તમે જુઓ તો આપણે અમદાવાદમાં GCRI, રાઈટ, ગુજરાત સ્ટેટ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં ઘણા કેન્સરના પેશન્ટ્સ હોય છે જેનું લ્યુકેમિયાનો સપોઝ જે પેશન્ટ્સ હોય એને દરેક વખતે 10-12 યુનિટ બ્લડની જરૂર પડતી હોય છે. તેમજ તમે વાત કરી એમ કિડનીના ડાયાલિસિસ ઉપર જે લોકો હોય છે કે થેલેસેમિયા છે કે હિમોફિલિયાના જે પેશન્ટ્સ છે એ લોકોને વારેવાર બ્લડની જરૂર પડતી હોય છે. તો જનરલી
જનરલી આ જે બધી બ્લડ બેંકો છે અમને ખાસ અપીલ કરીશ કે જનરલી તમે જો સિટીમાંથી જ બ્લડ કલેક્ટ કરવાનું રાખો છો, પણ જ્યારે આવો સમય હોય તો આપણે બીજા નજીકના ગામડાઓ કે નજીકના સેન્ટર ઉપર પણ નજર દોડાવી શકીએ. કદાચ આપણને થોડી તકલીફ પડશે, પણ એના સામે આપણને જે બ્લડનો જથ્થો અત્યારે અપૂરતો પડી રહ્યો છે અને બીજા આપણા પેશન્ટ્સ જે હેરાન થાય છે એને આપણે નજીકના સેન્ટરમાંથી બ્લડ કલેક્ટ કરીને પહોંચાડી પણ શકીએ, તો આ એક મોટું પગલું રહેશે. અને બીજી પણ એક અપીલ છે કે જે પણ મેનેજમેન્ટ બ્લડ બેંકના કરતા હોય, પ્રાર્થના છે કે રેડક્રોસ છે, એ થોડુંક એમના ઓફિસમાં નીચે જઈને જોવે કે કદાચ બ્લડનો ખોટો વેપાર નથી થઈ રહ્યો, તો એ જો ચેકિંગ આવશે તો જે ખોટું બ્લડ વેચાઈ રહ્યું છે કે જે લોકોને તકલીફ પડી રહી છે, જે સામાન્ય માણસ છે જે કેન્સરમાંથી પીડિત હોય, એનું આખું ફેમિલીની ઇન્કમ લૂંટાઈ ગઈ હોય, ઠીક છે, એને પણ બ્લડ આપણે પહોંચાડવું તો આપણે પહોંચાડી શકીએ. તો મારી આ બધી જ સંસ્થાઓને નમ્ર અપીલ છે કે આ બધા પોઈન્ટ ઉપર થોડું વિચારે અને જ્યારે આવો સમય છે, જ્યારે આ બધા પેશન્ટ્સ આપણા ઉપર નિભે છે કે આપણા ઉપર એમની જિંદગી રહી છે, તો ત્યારે આપણે એમને હેલ્પ કરીએ. જે મનીષા, ખાસ કરીને અહીંયા હું એ વાત કરીશ કે જે કોલેજનો અત્યારે વેકેશનનો માહોલ ચાલે છે અને કોલેજમાં ખાસ કરીને એનએસએસ છે, એનસીસી છે, એ જે ગ્રુપો હોય છે દર વર્ષે મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરતા હોય છે. મારી સાથે કોલેજ સ્ટુડન્ટ પણ જોડાયા છે કે જે આ વખતે વેકેશનના લીધે બ્લડ ડોનેશન કરી નથી શક્યા અને કોઈકને કોઈક વેકેશનના લીધે પોતાના પ્રોગ્રામો છે કે બહાર જવાના લીધે ડોનેશન નથી કરી શક્યા. તો હું વાત કરીશ અને ખાસ પૂછીશ કે આપ આ જે બ્લડ ડોનેશન અછત સર્જાઈ છે એના વિશે આપ શું મંતવ્ય આપશો? જી કમલ, મારું નામ કમલ છે અને હું રાષ્ટ્રીય સેવા યોજનાનો એક સ્વયંસેવક છું. જે અત્યારે હાલ વેકેશનમાં જે અછત વર્તાઈ રહી છે તેની પાછળ મુખ્ય કારણ છે કે લોકો અત્યારે એક વેકેશનના મૂડમાં છે અને એક જે અભ્યાસક્રમના દરમિયાન જે વ્યસ્ત હતા એને એક હળવાશની પળો ગાળવા માટે અત્યારે વેકેશનના મૂડમાં છે, જેથી કરીને અત્યારના વેકેશન દરમિયાન બ્લડનું જે યુનિટ હોય છે તે ડોનરો ખૂબ જ ઓછા થયા છે અને જેનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. જી મનીષા, આભાર જયંતિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. જે રીતે અમદાવાદની તમામ બ્લડ બેંકમાં બ્લડની અછત સર્જાય છે, દાન આપનારને પણ જરૂરિયાત સમય બ્લડ નથી મળતું, અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રાજેન્દ્ર પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, જે રીતે હાલ સમાચાર મળી રહ્યા છે કે બ્લડ બેંકમાં બ્લડની અછત વર્તાય છે, 4 દિવસ ચાલે તેટલું જ બ્લડ બેંકમાં બ્લડ છે, શા માટે આટલી મોટી અછત આજ વર્ષે સર્જાય છે અને તેની પાછળનું કારણ ખાસ કરી શું હોય શકે? ખાસ કરીને વાત કરીએ મનીષા, તો અત્યારે જે ઉનાળાની જે સિઝન છે અને ગરમીનું જે રીતે ગરમી વધી રહી છે તેના કારણે જે લોકો જે બ્લડ ડોનેટ કરતા હોય છે એ ગરમીના હિસાબે એમની જે શક્તિ છે એ ઓછી થઈ જાય એટલે ગરમીમાં તેઓ બ્લડ ડોનેટ કરવાનું ટાળી રહ્યા છે. બીજી બાજુ કે જે કોલેજો છે, વિવિધ જે સંસ્થાઓ છે, એ પણ અત્યારે વેકેશન ચાલી રહ્યું છે એટલે એ પણ લોકો અત્યારે જે બ્લડ ડોનેટ કરવા આપતા હોય છે એ પણ નથી આવતા, કારણ કે બધા બહાર ફરવા માટે ગયા હોય છે. અત્યારે જે રેડક્રોસની વાત કરીએ તો રેડક્રોસની અંદર માત્ર 4 દિવસ ચાલી શકે એટલું જ બ્લડ છે. હું આપને એ વિઝ્યુઅલ બતાવીશ કે અહીંયા થેલેસીમિયાના જે બાળકો છે એમને અહીંયા રોજ બ્લડ ચરાવવામાં આવે છે, બ્લડ એટલે લોહીથી જ એમનું આ જીવન ટકી રહ્યું છે અને આ બાળકોને જો લોહી નહીં મળે તો એમના માટે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે એવી છે. રેડક્રોસ જે સોસાયટી છે એની સાથે 900 થેલેસીમિયાના દર્દીના જે બાળકો છે એ જોડાયેલા છે, જેમને 30 દિવસમાં લગભગ 1000 જેટલી બોટલ બ્લડની જરૂર પડે છે. અત્યારે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે અત્યારે કોઈ ડોનેટ લોહી નથી કરતું, અત્યારે દિવસના 150 થી 200 બોટલ બ્લડનું માંગ છે, જેની સામે એક પણ બોટલ અત્યારે ડોનેટ થતી નથી અને એક પણ બ્લડ બોટલ અહીંયા આવતી નથી. તેના કારણે અહીંયા બ્લડની અછત ઉભી થઈ છે. આ બાળકો જે છે જેમને દરરોજ બ્લડની જરૂર પડે છે, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી બાળકો અહીંયા બ્લડ માટે આવતા હોય છે, પરંતુ આ બાળકોને જો બ્લડ નહીં મળે તો એમના જીવન માટે પણ એક જોખમ ઉભું થઈ શકે એવું છે. આપણી સાથે અહીંયા એક નિલેશભાઈ છે જે સમગ્ર બ્લડનું જે રેડક્રોસ છે એનું સંચાલન કરે છે અને એ પણ અત્યારે જે રીતે બ્લડની અછત ઉભી થઈ છે એ પણ અત્યારે ચિંતિત છે. આપણે એમની સાથે વાત કરીશું. ખાસ કરીને બ્લડની અછત કેમ ઉભી થઈ? ખાસ કરીને ઉનાળામાં ગરમીની હિસાબે લોકો બહાર નીકળવાનું ટાળે છે અત્યારે, અને મોસ્ટ ઓફ વેકેશનની હિસાબે શું થઈ રહ્યું છે અત્યારે કોલેજીસમાં વેકેશન છે, બધા ફરવા જઈ રહ્યા છે, એની હિસાબે લોકો અત્યારે આવતા નથી અને એટલી બધી વખતે ગરમી વધી ગઈ છે કે લોકો બપોરે નીકળવાનું જ છોડી દીધું છે અને સામે બ્લડની રિક્વાયરમેન્ટ એટલી વધી ગઈ છે કે બધા બહારગામથી પેશન્ટો સર્જરી અત્યારે વેકેશનમાં જ કરાવે લોકો, તો રિક્વાયરમેન્ટ વધી ગઈ છે અને સામે ડોનેશન થતું નથી, તો એની હિસાબે ગેપ બહુ મોટો થઈ રહ્યો છે અત્યારે.
દરરોજની નિમિત્ત અમારે ખાલી 20-25 બોટલ જ ડોનેશન થાય છે. એની સામે દરરોજનું અમારું 150-250 બોટલનું અમારે કન્ઝપ્શન હોય છે. એમાં થેલેસીમાં ડેલી 30-40 બોટલ થેલેસીમાના છોકરાને અમારે ચડાવવાની હોય છે. અને અમારી પાસે સ્ટોકનું જબરજસ્ત ક્રાઇસિસ ચાલી રહી છે અત્યારે. તો ગરમીની હિસાબે ખાસ કરીને બહુ તકલીફ પડી રહી છે અમને. અત્યારે કઈ કઈ કેટેગરીના બ્લડ તમારી પાસે એની અછત વર્તાઈ? ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આપણે એ પોઝિટિવ, એબી પોઝિટિવ અને નેગેટિવ ગ્રુપ જરા બી સ્ટોક નથી અત્યારે. આજ સવારે એક સર્જરી ડોક્ટરનો ફોન હતો, ગરડા હતા, 70 વર્ષના માજી. એમને 4 બોટલ જોતી હતી એ પોઝિટિવ. આખા અમદાવાદમાં ખાલી એક જ બોટલ થઈ એમના માટે. મેં બધા મહેનત કરી, 15 ફોન કોલ કર્યા, હાર્ડલી ખાલી 2 ડોનેશન થયું અમારે એ પોઝિટિવનું. ને નેગેટિવ ગ્રુપ છે જ નહીં અત્યારે સ્ટોકમાં. જે અછત જે વર્તાય છે તેના કારણે તમારું જે સ્ટાફ છે એ અત્યારે બ્લડ ડોનેટ કરી રહ્યું છે? હા, અમારા સ્ટાફ, અમારા જેટલા બી મિત્ર વર્તન ફ્રેન્ડ લોકો બધાને મેં ફોન કરીને બોલાવે છે. અમારા સ્ટાફ અને જેટલા બી લોકો જાણી બધાને વોટ્સઅપમાં, મેસેજ, મીડિયામાં, દરેક જગ્યાએ અમે અપીલ કરી રહ્યા છે કે આવી ગંભીર સ્થિતિમાં લોકો મદદ કરે, લોકોને હેલ્પ થાય અને આ ઉનાળો નીકળી જાય. તો ચોક્કસથી વાત કરીએ તો અત્યારે જે બ્લડની અછત વર્તાઈ છે જેના કારણે રેડક્રોસનો જે સ્ટાફ છે એ અત્યારે બ્લડ ડોનેટ કરી રહ્યો છે, તેનાથી એક દિવસ ચાલે એટલું બ્લડ અત્યારે સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. પરંતુ મહત્વની વાત કરીએ કે આવનાર સમયમાં જો ડોનેટર અહીંયા બ્લડ ડોનેટ નહીં કરે તો અહીંયા મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. જી બિલકુલ રાજેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.